વાત કરીએ સુરતની તો ઓલપાડના કિમ ગ્રામ પંચાયતની. આમ તો સામાન્ય રીતે તંત્ર આગ લાગે ત્યારે કૂવો ખોદવો પડે, પરંતુ કિમ ગ્રામ પંચાયતે ભૂતકાળની પરિસ્થિતિની શીખ લીધી છે. કેમ કે દર ચોમાસામાં પહેલા વરસાદમાં કિમ ગ્રામ પંચાયતની હદમાં આવેલ આશિયાના નગર વિસ્તારમાં ઉદ્યોગોના કેમિકલ યુક્ત પાણી ઘૂસી જાય છે અને ભર વરસાદમાં કિમ ગ્રામ પંચાયતે વરસાદી પાણીના નિકાલ માટે કામ કરવું પડે છે. ત્યારે ચાલુ વર્ષે કિમ ગ્રામ પંચાયતે વરસાદી પાણીના નિકાલ માટે બનાવેલ ખુલ્લી ગટરોની પ્રી મોન્સૂન કામગીરી શરૂ કરી છે અને જે આશિયાના નગરના રહીશોમાં ખુશી જોવા મળી રહી છે. ત્યારે ચાલુ વર્ષે ચોમાસામાં ગટરોના પાણી જે આશિયાનગરમાં નહીં ઘૂસે એ માટે ગટરોની સાફ સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું. પાણી આવે છે કેમિકલ વાળું, બરાબર, જેના લીધે લોકોને ખૂબ તકલીફ થાય છે. એના પાણી ભરાવાના લીધે આખા આશિયાનગર નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જાય છે. એટલે સ્ટાર્ટિંગ પહેલે આશિયાનગરથી પ્રી મોન્સૂન કામગીરી ચાલુ કરવામાં આવેલી છે અને અમે દર વર્ષે ચોમાસા પહેલાં આ કામગીરી કરીએ છીએ. કયા કયા વિસ્તારમાં કામગીરી ચાલવાની છે? કામગીરી કિમ પૂર્વમાં હમણાં પતે, પછી કિમ પશ્ચિમમાં બંને સાઈડ જ્યાં જ્યાં જરૂરિયાત હોય હમણાં સર્વેની કામગીરી ચાલે છે. જ્યાં જ્યાં જરૂરિયાત હોય ત્યાં જેસીબી અને ટ્રેક્ટરો મોકલી અમે એને પ્રી મોન્સૂન કામગીરી કરવાના છે. અમે હસિયાના નગરમાં કામગીરી ચાલુ છે ચોમાસાના ચોમાસાના લીધે, એટલે પાણીનો નિકાલ થઈ જાય એ બાબતે અમે આ કાર્યવાહી ચાલુ કરી છે. આ જે ગટરનું પાણી મુખ્ય અમારા જે આવે છે આખા પૂરી જીઆઈડીસીનું પાણી અમારા હસિયાનગરમાં જ આવે છે અને મુખ્ય કેનાલ આ જ છે. આ પાણી આ કેનાલ નાની હોવાથી આ પાણી જે છે તે અમારા આશિયાનમાં ભરાઈ જાય છે દર વર્ષે અને પાણી દુર્ગંધ બહુ મારે છે અને વરસાદનું પાણી ભરાઈ જતી અમારા આશિયાનમાં બહુ દુર્ગંધ મારે છે અને પાણી છોકરાઓને સ્કૂલમાં જવા આવવા માટે મુશ્કેલી પડે છે. એટલે અમે પંચાયતમાં રજૂઆત કરી હતી તો પંચાયતે જેસીબી મોકલેલું છે તો અમને હાલ કાન